તો આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે તે વાતનો ઉલ્લેખ પરેશ ગોસ્વામીએ કર્યો છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ. તો હજુ એક રાઉન્ડ જે સપ્ટેમ્બરના અંતમાં શરૂ થશે. નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 1-18 ઓક્ટોબર દરમિયાન છૂટો છવાયો વરસાદ થાય તેવી પણ સંભાવના છે. આ વર્ષે ચોમાસુ મોડું વિદાય લેશે તેવું ખાસ તેમણે આગાહીમાં કીધું છે. 2024નું ચોમાસું છે તે નોર્મલ કરતા ખૂબ સારું રહ્યું છે, છતાં પણ રાજ્યના 2-3% વિસ્તારો એવા હશે કે જેમાં ચોમાસામાં વરસાદ ઓછા પડ્યા હોય અથવા તો હજુ પણ વરસાદની ઘટ હશે. જોકે હજુ પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર એક સારો એવો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને વાત છે ચોમાસાની વિદાયની, આમ જોવા જઈએ તો 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે જનરલી ચોમાસાની વિદાય થતી હોય છે, પણ આ વર્ષે ચોમાસું લાંબુ છે એટલે 1 અથવા તો 2 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. અને આ ચોમાસાની વિદાય છે ખૂબ ધીમી ગતિ હશે, એટલે 1-2 તારીખથી જે મોનસૂન વિડ્રોલનો ટાઈમ ચાલુ થશે એ લગભગ 18 અથવા તો 20 ઓક્ટોબર સુધી ચાલે તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જે આપણે મોનસૂન વિડ્રોલ ટાઈમે જે વરસાદો પડતા હોય થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના હોય છે, એવી જ રીતે આ વખતે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળે. ખાસ કરીને આસો મહિનો અને ઓક્ટોબર મહિનો છે એક સાથે ચાલુ થવા જઈ રહ્યા છે. ઓક્ટોબર મહિનાના પ્રથમ ફેઝની અંદર નવરાત્રીનો તહેવાર પણ આવી રહ્યો છે અને આ નવરાત્રીના તહેવાર દરમિયાન પણ આપણે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. જોકે આ વરસાદો હશે એ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે હશે, એટલે કે છૂટાછવાયા હશે અને જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ અને પવન સાથે કલાક બે કલાક માટે વરસાદ હોય. મોનસૂન વિડ્રોલ ટાઈમની અંદર લાંબો વરસાદ કહેલી થાય તેવી શક્યતાઓ જનરલી હોતી નથી, એટલે ટૂંકા ટાઈમ માટે કલાક બે કલાક માટે વરસાદ પડે અને એ પણ છૂટા છવાયા વરસાદ હોય છે. જે વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યાં બપોર પછીના સેશનની અંદર આ વરસાદો જોવા મળતા હોય છે. એવી જ રીતે 1-2 ઓક્ટોબરથી લઈને 18 ઓક્ટોબર સુધી થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના છૂટા છવાયા વરસાદ જોવા મળી શકે છે અને નવરાત્રીનો સમય હશે એટલે નવરાત્રીના તહેવાર દરમિયાન પણ આ વરસાદોની શક્યતાઓ છે અમે માની રહ્યા છીએ.